તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 ગુજરાતીની અંદર એકમ 9 રંગબેરંગી મસાલીઓમાં આ રીંગણ, ટામેટા, ફ્લાવર અને બટાકાનું શાક બનાવ્યું વઘાર કરીને મસ્ત. અને આજે જેની સામે તમને ફોટા પડાવવા ગમતા હોય તેની સામે સ્માઈલી, એટલે કે આ ચિત્ર દોરવાનું હતું એ આપણે દોર્યું. હવે આપણે આગળ જઈએ છીએ. તો આગળ એક ગીત આપવામાં આવ્યું છે, ફોટો પાડો. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. એટલે વિદ્યાર્થી મિત્રો, બાળક મમ્મીને કહે છે કે મમ્મી હું તમારો ફોટો પાડું, પ્રશ્ન પૂછે છે, સાચો પાડું કે ખોટો પાડું. મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. જો તું હસીશ નહીં તો રડતો ફોટો તારો પાડીશ. જુઈ ચમેલી અઢેલી ઊભ, ગુલાબ જોડે જો બેઠો પાડો. જુઈ ચમેલી અઢેલી ઊભ એટલે કે જુઈ અને ચમેલીનો જે છોડ છે ફૂલનો, એના જેવો, અને ગુલાબ જોડે જો બેઠો પાડો, ગુલાબની સાથેનો તારો ફોટો પાડો. તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પડ. તું તો મમ્મી પરી જેવી છે એટલે હું તારો હવામાં ઉડતો ફોટો પાડું. ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું. તું સરખી આંખો ખોલ, નહીં તો હું તારો કેવો ફોટો પાડીશ, ઊંઘતો ફોટો પાડીશ. રાખને મોડું બંધ જરીક, નહીં તો જો બડબડતો પાડો. તું મોડું બંધ રાખ, બોલીશ નહીં, નહીં તો હું તારો બડબડતો ફોટો પાડીશ. બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું. અહીંયા બાળક એવું કહે છે કે મમ્મી તું પપ્પા સાથે બેસ એટલે ફૂલ અને ગલગોટો એના જેવો હું તારો ફોટો પાડું. ખોડાભાઈ પટેલ નામના કવિએ આ કાવ્ય લખ્યું છે. ચાલો વાતચીત પર જઈએ. જોડીમાં કામ કરો, એક મિત્ર ફોટોગ્રાફર ત્યારે બીજો મિત્ર મોડેલ. જુદી જુદી સ્ટાઇલમાં ફોટા પાડવાનો અભિનય કરો, પછી ભૂમિકા બદલીને અભિનય કરો. વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે કરવાનું છે. તમને ફોટા પાડવા કે પડાવવા ગમે કેમ? વિદ્યાર્થી મિત્રો, અમને તો ફોટો પડાવવા ઘણું જ ગમે, કારણ કે અમને ફોટા પડાવવાનો શોખ છે. આગળ જઈએ. ગાઓ, વાંચો, વિચારો ને લખો. ગીતમાં કેટલા સ્થળ આવે છે, કયા કયા? ગીતમાં 4 સ્થળ આવે છે. જુઈ ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ અને ઘર. નક્કામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો. બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે છે, તે માટે તે મમ્મીને કહે છે કે તું ઝીણું ઝીણું હસ. બાળકને મમ્મી પરી જેવી લાગે છે, તેથી તે મમ્મીનો ઉડતો ફોટો માંગે છે. જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે. જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે બડબડતી હોય તેવી લાગશે. જોડકા જોડો. મમ્મી ઝીણું સ્મિત નહીં કરે, તો અહીંયા જવાબ છે ઈ. હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો ઈ અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ. મમ્મી પરી જેવી પ્રેમાળ છે ત્યારે ઊ, તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. મમ્મીની આંખ મોટી હોય તેવો અ અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. મમ્મીના હોઠ બંધ હોય તેવો આ કે પછી તે બડબડતી હોય તેવો ફોટો પાડીશ. મમ્મી પપ્પાની સાથે બેસે તો ઊ, ફૂલ અને ગલગોટા જેવા લાગે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. પાડ, આવે અથવા ખા લખો. અહીંયા ઉપર આપેલા છે, હવા, ભાજી, તાવ, કેરી, હિંચકો વગેરે. તો અહીંયાથી આપણે લખીએ. તાળી પાડ, કેરી પાડ, ફૂલ પાડ. આગળ જઈએ. હવા આવે, તાવ આવે, ઊંઘ આવે, પરીક્ષા આવે, ભાજી ખા, હિંચકો ખા, લાડવો ખા, બગાસું ખા. વિદ્યાર્થી મિત્રો, કૌંસમાંના શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. મમ્મી હસતી હોય ત્યારે મલકતી મમ્મી, ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી, પરી જેવા ફોટામાં ઉડતી મમ્મી, આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી, હોઠ ખુલ્લા રહી જાય તો બડબડતી મમ્મી, જો પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી.
તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની, શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે. જેમ કે વિદ્યાર્થીઓ મમ્મી મમ્મી ફોટો પાડું, શિક્ષક કહે મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડું કે ખોટો પાડું. તો આવું જ્યારે તમે અહીંયા ક્લાસમાં આવશો ત્યારે હું તમને કરાવીશ. વિદ્યાર્થી મિત્રો, બસ આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. આવતા વિડીયોની અંદર આપણે બધા સ્વાદનું વ્રત શિરીન નામની છોકરી લે છે એ આપણે જોઈશું. ચાલો આવજો.